મિત્રો, મારું નામ પ્રશાંત પટેલ છે. ઊંઝા તાલુકાનો વતની છું. મારે ફક્ત એક જ વાત કહેવાની હતી કે મારા બાપુજી જોરાભાઈ શંકરદાસ પટેલ એ કાયમ વાત કરતા હતા કે એક વાર્તા હતી એમની. મને હમણાં જ આ હાર્દિક પટેલે જે પ્રમાણેનું વર્તન કરી રહ્યું છે એના અનુસંધાનમાં યાદ આવે છે કે એક છનાભાઈ કરીને હરિજન હતા. એમને રાત્રે સપનું આવ્યું. સપનામાં સ્વર્ગમાંથી એક ગાય આવી. એ ગાયનું પૂંછડું પકડી અને એ ગાય એમને સ્વર્ગમાં લઈ ગઈ. સ્વર્ગમાં ગયા પછી એમને ત્યાં સ્વર્ગનું વાતાવરણ, સ્વર્ગમાં રહેતા લોકો, સ્વર્ગમાં રહેતા બધા દેવતાઓ દેવીઓ અને એ બધું જોયું. એ ભાઈ તો અચરજ જ પામી ગયા. જમવામાં તો એટલું સરસ બધું જમવાનું, પાંચ પાંચ પકવાન, અપ્સરાઓના નૃત્યો અને એ બધું જોઈને તો દિગ્મૂઢ થઈ ગયા. એમને એમ લાગ્યું અને જમવામાં જે એમને લાડુ જોયો, એમને જે જમણવાર જોયો એમાં તો ખરેખર એ એટલા બધા દિગ્મૂઢ થઈ ગયા કે પછી એમની અસ્થિની થી વધારે બધું જોયું એમને. પછી એમને થયું કે ચાલો હું જ્યારે ધરતી પર જઈશ તો મારા બધા જે હરિજન લોકો, મારા હરિજન વાસવાળા છે એમને હું વાત કરીશ અને સ્વર્ગની જે છે એમને વાત કરીશ. એ ભાઈ સપનામાંથી બહાર ઉઠ્યા, સવારે જોયું આ સપના વિશે એમને વાત કરી તો બધા આખો હરિજન વાસ તૈયાર થઈ ગયો. તો કે રાત્રે સ્વર્ગમાંથી જ્યારે ગાય આવશે ત્યારે હું તમને બધા, આપણે બધા એક સાથે રહીએ, સ્વર્ગમાંથી ગાય આવશે એટલે હું એનું પૂંછડું પકડીશ, તમે બધા મારી પાછળ પગ પકડીને ઉપર આપણે બધા જતા રહીશું, એક પછી એક પછી બીજાના પગ પકડીશું અને એ રીતે ગાય સ્વર્ગમાં જશે ત્યારે આપણને લઈ જશે. વાત બની એવી કે રાત્રે 12 વાગે સ્વર્ગમાંથી ગાય આવી. ગાય આવ્યા પછી આ છનાભાઈએ પૂંછડું પકડ્યું. છનાભાઈની પાછળ દરેકે એકબીજાના પગ પકડીને છેક લાંબી લંગાર કરી અને ઉપર સ્વર્ગમાં જઈ રહ્યા હતા. ત્યારે વચ્ચે એક ભાઈએ પૂછ્યું કે ભાઈ તમે સ્વર્ગમાં લાડુ જે જોયો કેવડો હતો? તો છનાભાઈથી રહેવાયું નહીં, એમને બે હાથ પોળા કરીને બતાવ્યું કે આવડો મોટો લાડુ હતો. ગાયનું પૂંછડું છૂટી ગયું અને બધા નીચે પડ્યા. મિત્રો, આ વાત એવી જ હાર્દિકને લાગે વળગે છે. હાર્દિકે આપણા બધાને અનામત વિશે ખોટા ભ્રમમાં નાખી અને આપણી જે દુઃખથી નસ દબાવી અને ખોટી રીતે એનો ઉપયોગ કરી એને આ સ્વર્ગરૂપી અનામત બધાને બતાવી, અનામતરૂપી લાડવો બતાવી બધાને ગેરમાર્ગે દોર્યા છે. હવે આપણે બધા જો હાર્દિકને સાથ આપીશું તો આપણે આ છનાભાઈની ટીમ જેવા લાગીશું. હાર્દિકે જે લાડવો બતાવ્યો છે એ ખરેખર બહુ ખોટો છે. આપણને કોઈ પણ સંજોગોમાં અનામત મળવાની નથી. ચાહે કોઈ પણ સરકાર આવે, કોંગ્રેસ આવે કે બીજી કોઈ સરકાર આવે, તમને અનામત આપી શકશે નહીં, એની ગેરંટી છે. આપણે અનામત નહોતી જોઈતી, એના માટે પ્રયત્ન કરવાના હતા. સર્વ સવર્ણોને સાથે લઈને અનામત દૂર કરી આર્થિક રીતે જે લોકો નબળા છે એમને આર્થિક સહાયતાની જ વાત કરવાની હતી. એની જગ્યાએ પાટીદારોને અનામતના ગેરમાર્ગે દોરી અને આખી આપણી પાટીદાર જ્ઞાતિને ખોટે રસ્તે દોરેલી છે. મિત્રો, મારી એક નમ્ર વિનંતી છે કે હાર્દિકની નાદાનિયતને તમે લોકો લક્ષમાં નહીં લેશો. એ નાનો છોકરો છે, એને કંઈ સમજ પડતી નથી. આપણે બધાને ગેરમાર્ગે દોરી રહ્યો છે. એટલે મહેરબાની કરીને મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે આ હાર્દિકનું પૂંછડું છોડો, નહીં તો તમે ક્યાંય નહીં રહેશો. આપણું વર્ચસ્વ હતું ગુજરાતની વિધાનસભામાં, આપણા પાટીદારના જ મુખ્યમંત્રી હતા અને ઘણા બધા પ્રધાનો આપણા જ હતા, એ આપણે છોડી દીધા. હવે જો તમે આ ભૂલ કરશો તો એ ભૂલ ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને દેશના વડાપ્રધાન બનાવવાની ભૂલ કરેલી, નહીં બનાવવાની ભૂલ કરેલી હતી. અને જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવેલા એમાં જે દેશ પાછળ ધકેલાઈ ગયો છે, એવું જ આ વખતે જો આપણે ભૂલ કરીશું તો એ થશે.
એટલે મહેરબાની કરીને હાર્દિકને છોડો અને સાચો રસ્તો અપનાવો. આવતી ચૂંટણીઓમાં તમને જે તમારી બુદ્ધિ કામ કરતી હોય એ પ્રમાણે તમે મત આપો. મારી તો ફક્ત તમને બધાને આ નમ્ર વિનંતી છે. નમસ્તુભ્યમ. જય સરદાર, જય પાટીદાર.